અધૂરો સમજી જાઓ તો મજા આવશે, અધૂરો સમજીને જાઓ તો દુઃખ દેહે. અને બધું બધા માટે હોતું નથી, બધું બધાને આવડતું નથી. આમાં કોઈને ભજન ગમે, કોઈને લોકગીત ગમશે, કોઈને દુવા ગમશે, કોઈને વાર્તા ગમે, કોઈને તબલું ગમે, કોઈને બેંજો ગમે, બધું બધા માટે હોય ને. લાખણસિંહ ગઢવી હોય કે લતા મંગેશકર હોય, આખી દુનિયાને રાજી ન કરી શકે. અને બધું બધાને આવડે નહીં. સોનિયા ગાંધી આખો દેશ હકવી હોય કે ભેંજો અભેળો જ ન આવડે. જો હા ભજન તાલી પડકારો દો, મજા મને એમ થાય કે ના તમારા હૃદય સુધી પહોંચ્યો હોય. એ ભલે આખો દેશ હકવી હકે પણ એને દોણું લઈને ડોબા હેઠે બેહાડો તો એને ડોકા પાડતા ન આવડે. અમારે હિદો ભોગે તું તો ઓળે ને એન પા ભેહ હતી. દુવાર કરીએ આપા એન પા ભેહ હતી પણ કટાચ ના પેટ ની મારી નાખે. કોઈને બાંધવા નથી, કોઈને છોડવા નથી. વિચાર કરે ગમે ને મફતમાં મફત પણ દઈ દેવી. એમાં ઘરાક થઈ ગયો. વેચી બોલો લઈને હાલતો થયો. પાસે જઈને કે ભાઈ મારી એક વિનંતી છે, તારે હજી 200 રૂપિયા ઓછા દેવો હોય ને તો હાલે, મારી વિનંતી માનવી રાખજે. કે હું એ કે પાસી વેચ ને તો કટકા કરીને વેચી, આખે આખી કોઈને વેચતો નહીં, નકરા આ કોકના છોકરાને મારી નાખશે ને મને દેખ. કિલો કિલો કરીને વેચી મારી રામકથા રામકથા દેવી ભગત કથા હતી ને બાટમાં હિદો ભગત આવ્યા એની પેલા ન ત્યાં ગયો. હિદો ભગત આવ્યા, મેં કીધું હિદા ભગત તમે દ્વારિકા રહ્યો એટલે સાધુ સંતોને અનુભવ થાય એવા તમને દ્વારિકાની ધરતીમાંથી ભજન બોલો. કઈ દ્વારિકા તો મહાનગરી, તમને કોઈ ગમતી નહીં, પટમાં જઈને તમે ભજન બોલતા હો તો તમને કોઈ એવો અલૌકિક કંઈક અનુભવ થયો? સાધુ સંતોને ઘણાને એવા અનુભવ થાય અલૌકિક, તો તમને થયો? મન કે સાધુ સંતો છે ને એ ટ્રોલી વિના ભોડું કહેવાય, ગમીને જ નીકળી જાય ને. આપણી વાહે ટ્રોલી હોય ને વાહે પાછ ભાર ફેરો હોય, સકાન મકાન કસાન એ નીકળું ટ્રેક્ટર નું ભોડું કહેવાય, ગમીને નીકળી જાય. આપણે કે ટ્રોલી હોય ને માથે ઉભારો સીડ્યો હોય, એવી ઝીણી વાતો કરે. અને ઝીણી વાતમાં મજા આવે. અમારે માનભા એક જગ્યાએ મહેમાન થઈને ગયેલા, એમાં જમવા બેઠા, લાપસી પિરહાણી બાઈ માણા થોડાક લોભીણા, લખણઈની નારીએ ગજબની લોભીણી, ખતમની ધ્રાઈની ધાન ખાધે, ઊંધા ચડી હાલતી ફળીમાં આફડે ને બોલાવે કોકતા નક્કી બાથે. હા નદીએ કપડા ધોવા ગયા ને કોકથી પૂછાય છે બેન કપડા ધોવા ગયા હતા કે નાના ને તારા બાપનું નાવા ગઈ હતી? એટલું ન પૂછ્યો ગો. લખણઈની નારી ગજબની લોભીણી, ખતમની ધ્રાઈની ધાન ખાધે, ઊંધા ચડી હાલતી ફળીમાં આફડે બોલાવે કોક તા નક્કી બાંધે, છાસ ગોરહના હતાડે દોણકા પડે છાટો, તા લીએ ચાટી પિયાને અઠીરી દીએ નહીં પાવડું, ખીજવી ઝાપટે છાજ ખાટી, છોકરા ઢીબતી ઘડે ને છાનકી, જગાવી રસોડું ખાઈ ઝોલા, કામ કરે નહીં ધણી સુ કાટકે, ટોલકી મારતી ફરે ટોલા, હવારે ઉઠી ગોતે હાહુના પાનિયા, બાંધતા પડે ને એ ટાઢી, એવી નારીની વધે કેમ આબરું, કોક વેગડી કાઢજો નાક વાઢી, એવી નારીની વધે કેમ આબરું, એને વેગડી કાઢજો નાક વાઢી. આવા લોભિયા બાય ને લાપસી પીરહી, ઘરધણીને ખબર પડી કે લાપસી ઘી ઓછું છે, એટલે વિવેક કર્યો કે માનભા, માનભાની ઓળખાણ આપી દઉં. ગામ થાન માનભાની હોટલ હતી, સાબુદ્દીનભાઈ રાઠોડ રાણા સાહેબ આ બધા ત્યાં બેઠક. વનસન તો હમણાં ગુજરી ગયા, સાબુદ્દીનભાઈ જેટલા નામ લે ને બધા હૈયા. અને માનભાની હોટલે હા પાંચે પાંચ વાગ્યા પછી બધાને માનભા એટલે હાસ્યનો ખજાનો. સાબુદ્દીનભાઈ ધરાડ છે, એક વખત પિક્ચર જોવા ચડી ગયા. આ ડાયરો જે લાઇનમાં બેઠો હતો રાણા સાહેબને બધા પાછળ કુટુંબ આવીને બેઠું, એનો છોકરો વગર માનતાનો પણ એવો અટારો કે તે હું કોણ નાખે. એક તો માનભાઈ પિક્ચર જોવું ગમે નહીં, એમાં અટારો છોકરો, એમાં પડદામાં ચિત્ર આવ્યું ચંગાવતીએ તેલૈયાનું મસ્ત ખાનણીએ મૂકીને હાંભેલું ઉપાડ્યું. દિવાળીબેન અવાજમાં ગીત શરૂ થયું, કુંવર તેલૈયા ખમા તુને, એ અહીંથી ગીત શરૂ થયું. અને અહીંથી માનભાઈ રાડ નાખે, એ મારી માય કે ખાંડા જેવો હતો, અહીંયા છે અહીંયા છે અહીંયા, એ તો વિશાળો હોજો હતો, હોજો હતો, આને ખાંડ આને ખાંડ આને ખાંડ, આખું થિયેટર માનભા હમ ગયો. માનભાઈ મોજ હતી. એ માનભા જમવા બેઠા હતા ને એમાં લાપસીમાં ઘી થોડું ઓછું, એટલે ઘરધણી વિવેક કર્યો એ કે માનભા લાપસીમાં ઘી નાખું? એ કે બાપા નાખો તો નાખ ને, રાંધનારીની કિંમત થાય ને તારી લાપસી રૂડી લાગશે, ને મને જ ભૂખ લાગી તું તો કોરાય ફાકડા ભરી જાય. એમ અમે અહીંયાથી બોલીએ એના બે શબ્દોને તમે ગ્રહણ કરશો, ભાઈઓની માલિકો સોંપ
કુટુંબની માલિકો છો, વિવેક, અને આ કંઈક તમારા જીવનની માલિકો યાદ આવશે અને રહે તો એ અમારું બોલ્યું કાંઈ ગુગુ લાગે, તમારો પ્રસંગ રૂડો લાગશે, તમે રૂડા લાગશો, બાકી અમે તો આવ્યા છે બોલ્યા વિના જઈએ ક્યાં. ધૂળખાણી માર કુંભાર ધૂળી ખોદતો હતો ને એમાં હીરો જીડ્યો, કુંભારને ખબર નહોતી હીરો છે, હીરો મળ્યો, ગધેડાને ડોકે બાંધ્યો અને એમાં હૈલો આવે લઈ ઝવેરી હામો જીડ્યો અને ધ્યાન પડ્યો, ભાઈ 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 1,00,000 હીરો અને ગધેડાને ડોકે બાંધ્યો, આ મફતમાં પડવી લેવો જોઈએ. દાનિત પકડી કુંભારને કે હું બાંધ્યું, મોતી જીડ્યું તો બાંધ્યું, વેચવું કે હા કેટલામાં દેવું, 100 રૂપિયામાં. હવે આના 100 ન આવે, પૈસી આવે કે 100 રૂપિયા 50 દઉં કે 100, 75 દઉં. કુંભાર કે પ્રજાપતિનો દીકરો બોયલો ફરું નહીં, નવાણું નહીં, હો. છેલ્લે ઝવેરીએ કીધું કે 85 દઉં. કુંભાર કે 99 નહીં, 99 નહીં, હો પૂરા. એટલે ઝવેરી આમ હલતો થયો, કુંભાર આમ હલતો થયો, 1 ખેતર વાગ્યો, બીજો ઝવેરી હામો મળ્યો, હું બાંધું મોતી, વેચું હા કેટલાનું દેવું, એ ઓલો 85 કહીને ગયો, જો આયેલો જાય, જો આયેલો જાય, 4 રૂપિયા લેવું. નવાણું નહીં, હો. ટૂંકમાં ઝવેરીએ 4 રૂપિયા દીધા, હીરો ખરીદી લીધો. એ ઓલા ઝવેરીને ખબર પડી, હાંજે કુંભારને ઘેરે જઈને કે મૂર્ખાએ 1,00,000 હીરો 4 રૂપિયામાં દઈ દીધો, પછી તો ખાર થાય ને. હા, એક જણો બેઠો તો ઈતળિયું વીણીતો હતો, ઈતળિયું તે કોકે કીધું શું કરે કે ઈતળિયું વીણ્યું, એ કે કોરા ગ્લાસમાં ન વીણાય, કાં કેરોસીનનો અડધો ભર ને કાં પાણીનો અડધો ભર, એટલે વીણવા વાળો ખીએ એક માલિક રહી જાય ને તો બીજીને ખેંચી લે, પછી એની નહીં કરવા દે, એની નાય તો દેને નહીં કરવા દે. એની નાય તો નહીં, એને એને ધરાર હેઠી જ આવશે, એક રહી જાવી જોઈએ. જો સંતવાણીમાં સૌ કોઈ આવે એમાં કોઈ હોય ને કોઈ જાગે અખો કે ઘેરામાં ઘા મારીએ, કોકને લાગવું હોય તો લાગે, એટલે હું આ કહું છું, સાંભળજો. 1,00,000 હીરો અને 4 રૂપિયામાં દઈ દીધો, 99,900 ખોટ ખાધી. કુંભાર કાંઈ જવાબ દે ને, એની પહેલા તો ગધેડો બોલ્યો કે કુંભારે નહીં ખોટ ગઈ તો તને. કુંભાર તો કુંભાર હતો, એને ક્યાં ખબર હતી હીરો હતો, એટલે મારી ડોકે બાંધ્યો, બાકી તું તો ઝવેરી હતો, તને તો ખબર હતી ને કે લાખનો છે, તું શું કરો 15 રૂપિયામાં લોભણો, તારે લઈ લેવો તો ને, તારે લઈ લેવો તો ને, ખોટ કુંભારને નથી ખોટ તને. એમાંથી 2 શબ્દો બોલીએ, 2 વાતો કરીને સારી રીતે સાંભળજો ને કંઈક હૃદયમાં ઉતારજો તો લાભ તમને થાય, બાકી અમને જરાય ખોટ નથી. આજ રામાપીરના ગાતા છે, કાલે મેલડીના ગાહું, આજે અમે લગ્ન ગીત ગાતા છે, કાલે કોકના મરહિયા ગાતા છે, અમે તો ધંધો માંડીને બેઠા. કેટલું સાંભળવું, કેમ સાંભળવું અને કેટલું લેવું એ તમારી ઉપર છે, કેટલી શ્રદ્ધા, કેટલો વિશ્વાસ. જેટલું સાંભળશો એ આજ નહીં તો કાલ, કાલ નહીં તો 5 દિવસ પછી તમારા જીવનની માલિકો ટર્નિંગ પોઈન્ટ ઉપર અમારા 2 શબ્દો યાદ આવી જાય, અને 2 શબ્દો યાદ આવ્યા પછી તમારા જીવનની માલિકો વળાંક આવી જાય સાહેબ, તો એ મારા કાર્યક્રમની સફળતા છે. બાકી તો જીવનની માલિકો આ બધું તો આવવાવાળું અને જવાવાળું છે. આ તો આ જે કાંઈ તમે સવારે દેખો ને સાંજે ખાઈ જાઓ, આ દરબારી મેં ગામના ગામ દીધા તો રહેવા નથી થતા, આ હું રહેવા દઈએ, આ તો કોઈ પણ રહ્યું નથી, કોઈ પણ રહેવાનું નથી, અહીં તમે દેહ હોય તો બધું અહીંયા જ રહેવાનું છે. ભૂપત બાપુ દાતા હોય ને, વણણી મંડાય દાતા હોય ને, દંતાળના હોય ને દાતા કહેવાય, આ દીએ ને દાતા કહેવાય, દાતા હોય ને વણણી મંડાય, એમાં વાવેતર કરાય, પછી એમાંથી ઉપજ આવી, બાકી દાઢાવમાં તો રાપું સડે, બીજાને ઉઠલા હોય ને જડામૂળ કાઢવા હોય ને કે દાઢે વાવેતર થોડા હોય, દાતા એ સાહેબ વાવેતર હોય. અને જેને વાવણી કરી છે ને મારે સમજાય, ડાબો હાથ ઊણણી માથે હોય, જમણા હાથમાં રાઈને ખરપિયો હોય, બળદને ખરપિયો મારે, ડાબે હાથે દાણા વાવે, હવે તો ઓટોમેટિક આવી ગઈ દ્રશ્યો ઓછું જોવા જડે, પણ ડાબો હાથ દાણા વાવે, જમણા હાથે ખરપિયો મારે, ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપિયો મારે, અને એ બાજરી પાકે અને ખેડૂતનો દીકરો નણવા જાય
ત્યારે દ્રશ્ય જોજો, ડાબા હાથની મલકો ડુંડું આવશે, જમણા હાથની મલકો તમારા બાપ દાથેડ્યું આવશે. તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવે, અને જે હાથે બળદને ખરપિયા માર્યા એ હાથમાં દાંતરડું આવે. આ હાથનું હાથને નથી ભોગવવું પડતું. આટલો સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતમાં છે, જે કોઈ કંઈ કરી જવું હોય તો. અને તમે, હું તો સામાન્ય માણસ છે, તમારી મારી તો હું હસ્તી, તમારી મારી પણ હું તાકાત. આપણે તો અળહિયા જેવા એક 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 આ 45 સેકન્ડ હલી હતી 2001માં, એક મિનિટ નહોતી હલી, 45 સેકન્ડ જ હલી હતી. આઠ આઠ માણની હવેલીમાં બેઠા હતા ને, બીજી બ્રેડનું પાકીટ લઈને રોડમાંથી બેઠા હતા. એ આ બધીની તાકાત. તો આપણે તો શું કરી શકીએ? બ્રહ્મના બાપને નથીડ્યો કડી કહું, એક એક કડી તમને કહું તો, કે જીવડો લીધેલો રાજા દસ દશરથ દીકર ને બસ કાંધે મૂક્યો, રે પડે રે અંતે આવીને તાળી પાડી અને એ સંત મહાત્માનું સ્વાગત કરીએ. વામનારે થઈને વાલે પડી રાજા છે તિરો
जाया विनानू विठल पगला भर तो